અને સાહેબ આ જગતમાં કૃષ્ણ જેટલો અદભુત છે ને બીજો કોઈ દેવ જ નથી કેમ પૂછો તમારે સવારે ચાર વાગે જવું હોય ને તમે ટીન ટીન કરી લાલાનો ઉઠાડો બિચારો ઉઠી જાય ચાર વાગે એને ભોગ ધરાવી દો બિચારો ખાઈ લે કઈ બોલે નહીં આ ભલે તમારે જવું છે ને હું તૈયાર અને કોક દાડો તમારું મગજ છટક્યું હોય ને તમે બાર વાગે સુધી એનું નામ ન લો તો એ બિચારો કે નહીં ખાવા આપો આટલો ફ્લેક્સિબલ બીજો કોઈ ભગવાન જોયો માતાજીનો ગરબો લાવો તો તમારે લાવવો પડે બીજા વર્ષે તમે ગણપતિ લાવો તો કરવટવું હવે બે દિવસ તો લાવવા જ પડે શિવની પૂજા તમે બે સોમવાર કરો બે તોડી નાખો બેરી બેડ જોકે મેં બધા વ્રત તોડી નાખ્યા છે પણ કશું કશું તમને બાંધે નહીં વટલાવ્યા વગર વાલ કરે એવો આ ભગવાન છે કંઠી બાંધો તો એ ભલે ન બાંધો તો એ ભલે પૂજા કરો તો એ ભલે કાંદા લસણ ખાઓ તો એ ભલે તમારે જે કરવું હોય તે કરો પણ સમગ્ર માનવ જાતને પ્રેમ કરો એણે જેને સર્જ્યા છે એને તમે ચાહો આ નેચરની કેર કરો આજે અમે ધર્મેશભાઈ સાથે વાત કરતા હતા કે નેચરની તો જે આપણે અત્યારે અહીંયા બધાએ ભેગા થઈને મુંબઈની ભાષામાં વાટ લગાવી છે બધા જંગલ કાપી નાખ્યા અને મોટા મોટા બિલ્ડિંગો ઉભા કર્યા હવે તો કે હવે ક્યાંક શાંત જગ્યાએ રિસોર્ટમાં જંગલમાં જઈને બે દિવસ રહેવું છે પણ તમે જંગલમાં જતા શું કામ કાપ્યા જંગલ કાપીને શહેર વસાવ્યા હવે શહેરમાંથી ભાગીને આપણે જંગલ તરફ જઈએ છીએ માણસ જાતને ક્યાંય શાંતિ નથી માટે આ શાંત આકાર ની પૂજા છે માટે એની શાંતિ માટે આપણે એની પૂજા કરીએ છીએ શ્રીમદ ભાગવત એ કૃષ્ણના ચમત્કારોની એની બાળ લીલાની એની અદભુત લીલાઓની કથા છે ઈશ્વર તરીકે જોયો છે મહાભારતમાં કૃષ્ણ ક્યાંય ચમત્કાર નથી કરતા તમે જુઓ એમની સિદ્ધિ પહેલી એન્ટ્રી ક્યાં થાય છે દ્રૌપદી સ્વયંવરમાં પોલિટિકલ સ્કોલર જ્યાં રાજનીતિ ગુંછવાઈ ત્યાં પહેલી વાર કૃષ્ણ પ્રગટ થયા ત્યાં સુધી ક્યાંય આવતા નથી રાજકારણી છે ખટપટિયા નથી કરપ્ટ નથી અત્યારે તો રાજ પોલિટિશિયનની જોડે કરપ્ટ એનો અર્થ જ હવે તો થોડા વખતમાં ડિક્શનરીમાં આવવાનો છે પોલિટિશિયન કરપ્ટ આવો મીનિંગ આવશે થોડા વખતમાં આ કરપ્ટ નથી ખટપટિયા નથી પોલિટિશિયન છે રાજકારણી છે મુત્સદ્દી છે પ્રેમી છે લંપટ નથી ડેબોચરસ નથી વ્યભિચારી નથી પ્રેમી છે ચાહે છે ગોપીઓને ભાગવતમાં આપણે ગોપીઓની વાત આવશે મજાની વાત એ છે કે આ બધાની વચ્ચે જ્યારે અર્જુન કૃષ્ણને કે છે કે રથ લઈ જા તો કૃષ્ણ એને કહી શકે કે હું અક્કલ વગરની વાત કરે હવે લડવાનું કામ કરે છે આ ટાઈમે આપણે ગાડી લઈને નીકળીએ અને ડ્રાઈવરને કહીએ કે ભાઈ તું આ રસ્તેથી લઈ લે તો ડ્રાઈવર તમને કોઈ દિવસ એમ કે ના આ રસ્તેથી નહીં લો આ રસ્તેથી લઈશ એનું કામ શું છે તમે જે કહો તે કરવાનું એ સારથી છે અત્યારે એણે એ રોલ પૂરી શ્રદ્ધાથી પૂરી નિષ્ઠાથી નિભાવ્યો પોતે ઈશ્વર છે એવું કહેતા નથી અર્જુનને કે આ વચ્ચે જઈશ તો તારું આવી બનશે આ ને લડી શકે એને તો ખબર જ છે કે આ ઢીલો પડી ગયો છે આ આ લડી શકે તમે વિચાર કરો ગઈ શ્રીએ કહ્યું કે કાજલબેન બોલવાના છે અને હું લઈ જાઉં ધર્મેશભાઈ ને ખૂણામાન કહું કે બોલાય એવું લાગતું નથી ફટકારે મને અહીંયા જ કે તું અહીં સુધી શું કામ આવ્યા બુદ્ધિ નથી તમારામાં સાતસો લોકો માટે પણ જો એવું થઈ શકે તો અઢાર સેના જ્યાં ઊભી છે ચોસઠ લાખ બત્રીસ હજાર લોકો લડવા ભેગા થયા છે અને ત્યાં એ પોતાના શસ્ત્રો મૂકીને એમ કે છે કે મારાથી લડાશે નહીં મારા પગ ધ્રુજે છે ગળું સુકાય છે ગાત્રો શિથિલ થઈ ગયા છે હું લડી નહીં શકું અને ત્યારે એક મારે જો કૃષ્ણની જગ્યાએ કોઈ બીજું હોય તો કે બેવકૂફ આ બધું કાલ સાંજે કહેવાનું હતું શિબિરમાં અહીં સુધી આ તાઇફો કરવા લાવ્યો છો તું મને મારી ઇજ્જત કાઢવા આ કૃષ્ણ છે શાંત ચિત્તે પહેલો આખો અર્જુન વિષાદ યોગ પૂરો થાય છે તમે કોઈ પણ દિવસ કોઈ પણ સાયકેટ્રિસ્ટ ને ત્યાં જાઓ તો શાંત ચિત્તે તમે જે કહો છો ને એ પહેલું એ સાંભળી લે કોઈ પણ સાયકોલોજીસ્ટ કોઈ પણ સાયકાટ્રિસ્ટ તમારી વાત સાંભળે પહેલા તમે ખાલી થાઓ તમારે જે કહેવું છે તે કહી દો એ પછી એ તમને સલાહ આપવાની શરૂ કરે કૃષ્ણ જેવો કોઈ સેકેટ્રિસ્ટ નથી શાંત ચિત્તે અર્જુનને જે કહેવું છે તે પૂરું થાય છે વિષાદ યોગ પૂરો થાય છે અને પછી પોતાની વાત કહેવાની શરૂ કરે છે ખાલી કરીને એક ગુરુ હતા એનું શિષ્ય રોજ એની પાસે જઈને એને કહે મને જ્ઞાન આપો મને જ્ઞાન આપો મને જ્ઞાન આપો તે ગુરુએ એક દિવસ કહ્યું કે આ ટી છે ને કેટલીમાં ભરી છે ચા એને કપમાં રેડ એટલે પેલા એ જોયું ને કયું કરે આમાં તો ઓલરેડી ચા છે હું કેવી રીતે રેડું એટલે ગુરુએ કહ્યું રેડે તો તો શું થાય રેડ એને કહું છલકાઈ જાય આમાં માયા જ નહીં ને ઓલરેડી ચા છે અને ત્યારે ગુરુએ કહ્યું કે જ્ઞાનનું પણ એવું જ છે ખાલી થવું પડે તો કશું ભરાય તારામાં બહુ બુદ્ધિ હોય તો હું તને નહીં બુદ્ધિ આપી શકું રિક્ત થઈને આવો